ધોરણ સાત વિજ્ઞાન ચેપ્ટર દસમું સજીવોમાં શ્વસન. એક દિવસ બુજો તેના દાદા દાદી જે એક વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ જવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચી ગયો. તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલી ઝડપથી શ્વાસ લઈ રહ્યો છે. બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો. પણ પ્રશ્ન મનમાં એ હતો, તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સામેલ હતો. શ્વાસોચ્છ્વાસ એ શ્વસન છે, તેની એક ભાગ છે. ચાલો આપણે પહેલા શ્વસન વિશે શીખીએ. પ્રકરણ બેમાં આપણે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષ કહીએ છીએ તેનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષનો પ્રકારના ચોક્કસ પ્રકારના જ કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ અને તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે. આપણું ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા સજીવોમાં કોષો છે તે કોષીય શ્વસન કરતા હોય છે. એકો એક સજીવ છે જે કોષીય શ્વસન કરે છે.